નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપણે અગાઉ ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કઈ રીતે કરવી તે અંગેનો એક વિડીયો બનાવ્યો હતો. તો આજના આ વિડીયોમાં આપણે તે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની અરજીનું સ્ટેટસ કેવી રીતે જોઈ શકાય તેના વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે ખેડૂત ખાતેદાર ખરાઈનું પ્રમાણપત્ર મેળવવા માટે આપણે આઈઓરા પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની હોય છે, અને અરજી કર્યા પછી આપણે તે અસલ ડોક્યુમેન્ટ 7 દિવસમાં જે તે કચેરીમાં જમા કરાવવાનો હોય છે. અને આ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી આપણે આપણી અરજીનું સ્ટેટસ કેવી રીતે જોવું એ અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે પણ ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રમાણપત્ર માટે એપ્લાય કર્યું હોય તો તમારી અરજીનું સ્ટેટસ તમે પણ કઈ રીતે જોવું તેના વિશેની સંપૂર્ણ માહિતીથી અવગત થઈ જાઓ. તો ચાલો હવે આપણે આગળની વિગતો જોતા જઈએ. તેના માટે હું તમને સૌ પ્રથમ બ્રાઉઝર પર લઈ જઈશ. તો મિત્રો, આપણે અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે અહીંયા આપણે IORA લખી લઈશું અને ત્યાર પછી તેને સર્ચ કરી લઈશું. આ પ્રોસેસ તમે તમારા મોબાઈલ પર પણ કરી શકો છો. હાલ હું તમને સમજાવવા માટે અહીંયા કમ્પ્યુટર પર આ પ્રોસેસ કરી રહ્યો છું. તો IORA સર્ચ કરતાની સાથે જ આપણને અહીંયા એક પહેલી લિંક જોવા મળી જશે, IORA ઇન્ટિગ્રેટેડ ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન્સ. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે, અથવા તો મિત્રો તમે તમારા બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં iora.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ IORA-ની જે આ ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી જશે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેશું. તો આ પોર્ટલ પર આવી ગયા પછી આપણે અહીંયા મેનુઓમાં જે ચોથા નંબરનો મેનુ છે ઓનલાઈન એપ્લિકેશન્સ, તેના ઉપર આપણે ક્લિક કરી દેશું. જે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. તો આ સ્ક્રીનમાં મિત્રો, જો આપણે નવી અરજી કરતા હોઈએ તો અહીંયા ન્યૂ એપ્લિકેશન એટલે કે નવી અરજી કરવા માટે તેના ઉપર ચેકમાર્ક રાખવાનું રહેશે. પણ આપણે સ્ટેટસ જોવા માંગીએ છીએ માટે અહીંયા રજિસ્ટર્ડ એપ્લિકેશનમાં ચેકમાર્ક કરી દેશું. અહીંયા તમે જોઈ શકો છો કે દાખલ કરેલ અરજી માટે, તો અહીંયા આપણે ચેકમાર્ક કરી લીધું છે. હવે આપણો જે અરજી નંબર હોય તે અરજી નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે. ત્યાર પછી આપણે એપ્લિકેશન વખતે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હોય તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપણે અહીંયા ટાઈપ કરી દેશું, અને ત્યાર પછી આપણે એપ્લિકેશન વખતે જે ઈમેલ એડ્રેસ દાખલ કરેલું હોય તે જ ઈમેલ એડ્રેસ અહીંયા ટાઈપ કરી લેશું, અને અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડને તે જ મુજબ અહીંયા નીચેના બોક્સમાં આપણે ટાઈપ કરી લેવાનું છે, અને ત્યાર પછી જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો મિત્રો, હું આ તમામ વિગતો દાખલ કરી અને લોગિન થઈ જઉં છું, ત્યાર પછી આગળની વિગતો તમને જણાવું છું. તો મિત્રો, જનરેટ ઓટીપી બટન ઉપર ક્લિક કરતાની સાથે જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે. તો બેમાંથી કોઈ પણ એકમાં મળેલો ઓટીપી આપણે અહીંયા દાખલ કરી દેવાનો છે, અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો મિત્રો, મેં અહીંયા ઓટીપી દાખલ કરી લીધો છે. હવે હું અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો ક્લિક કરતાની સાથે જ આપણે લોગિન થઈ જઈએ છીએ અને આપણી જે અરજીની વિગત છે તે આપણને જોવા મળી જશે, જેમાં અહીંયા આપણે અરજીની વિગતમાં અરજીનો પ્રકાર, અરજી નંબર, અરજી તારીખ, અરજદારનું નામ, અરજદારનું સરનામું, મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસની વિગત જોવા મળી જશે. ત્યાર પછી નીચે અહીંયા આપણે જે ગામ, તાલુકા અને જિલ્લામાં આપણે જે સર્વે નંબર માટે અરજી કરેલી છે તેની વિગત આપણને અહીંયા જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો, આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હતા તેની વિગત અહીંયા આપણને જોવા મળી જશે, અને જો આપણે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ જોવા માંગતા હોઈએ તો અહીંયા વ્યૂ ડોક્યુમેન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ આપણને જોવા મળી જશે, અને તેના નીચે આપણે જે અરજી ફી ભરી તેના ટ્રાન્ઝેક્શનના નંબર અને તેનું સ્ટેટસ જોવા મળી જશે. તો મિત્રો, મેં અહીંયા જે અરજીની ફી ભરી તે વખતે મારે ફેલ્ડ થયું હતું, તો અહીંયા 3 વખત ફેલનું સ્ટેટસ જોવા મળી રહ્યું છે, અને 4th વખત મારે જે એપ્લિકેશન ફી છે તે સક્સેસફુલી પેમેન્ટ થઈ હતી, તો તેનું સ્ટેટસ પણ આપણને જોવા મળી જશે. અને ત્યાર પછી સ્ક્રોલ કરી અને આગળની વિગત જોઈએ.
ત્યારબાદ મિત્રો અહીંયા આપણે જે જોવાનું છે કે આપણી અરજીની સ્થિતિ છે તે આપણને અહીંયા જોવા મળી જશે તો હાલમાં તમે અહીંયા જોઈ શકો છો કે અરજી પ્રક્રિયા પૂર્ણ થયેલ છે તેવું લખાઈને આવે છે તો મિત્રો અહીંયા તમારી અરજીનું સ્ટેટસ તમને જોવા મળી જશે અને અરજી અંગે પૂર્વ ચકાસણી અધિકારીનો નિર્ણય જો અરજીની પ્રક્રિયા અહીંયા પૂર્ણ થયેલ છે તેમ લખાયેલ છે તો તેનો નિર્ણય શું છે તે નિર્ણયની વિગત પણ આપણને અહીંયા જોવા મળશે કે પ્રાંત કચેરી દ્વારા અરજીનો સ્વીકાર કરેલ છે જો અરજીનો અસ્વીકાર કરેલ હશે તો અહીંયા તે પ્રમાણે મેસેજ આપણને જોવા મળશે અને ત્યાર પછી તેના નીચે અરજી અંગે પ્રાંત અધિકારીનો નિર્ણય તો અહીંયા જે નિર્ણય થયેલ છે તે નિર્ણય પણ આપણને જોવા મળી જશે તો અરજી મંજૂર કરેલ છે તે નિર્ણય આપણને જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મિત્રો જે આપણને જે અરજી સ્વીકારવા અંગેની રિસિપ્ટ છે તે અહીંયાથી આપણે પ્રિન્ટ લઈ શકીએ છીએ તો ચાલો હું તમને બતાવું કે રિસિપ્ટ કયા પ્રકારની હોય છે તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે જે ક્લિક કરતાની સાથે જ જે આપણી અરજી સ્વીકાર્યાની પહોંચ છે તે જોવા મળી જાય છે અને તેની પ્રિન્ટ આઉટ કે PDFને ડાઉનલોડ કરી શકીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો અરજી સ્વીકાર્યા અંગેની પહોંચ છે જેમાં અહીંયા આપણો અરજી નંબર અને જે તે કચેરીનું વિગત લખેલી હશે ત્યાર પછી અહીંયા અરજદારની વિગત લખેલી હશે અને તેના નીચે વિષય છે અને ત્યારબાદ આપણને જણાવવામાં આવે છે કે આ તારીખની તમારી જે ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેની અરજી સ્વીકારવામાં આવી છે અને તેના પ્રવર્તમાન નિયમ અનુસાર નિર્ણય કરી અને તમને જાણ કરવામાં આવશે તો આ પ્રમાણેની પહોંચ પણ ડાઉનલોડ કરી શકાય છે પણ મિત્રો આપને અહીંયા જણાવવાનું કે અહીંયા લોગિન થઈ અને આપણે જે આપણું ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકતા નથી તો તેના માટે હું તમને જણાવું કે તમારું જે રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ હશે તેમાં તમને તે સર્ટિફિકેટ મોકલી આપવામાં આવશે તો તે પ્રોસેસ અંગેની જે વિગત છે તે આપણને ઈમેલ દ્વારા પણ જાણ કરવામાં આવે છે તો ચાલો હું તમને ઈમેલ એડ્રેસ ખોલી અને બતાવું કે તેમાં કઈ રીતના જે મેસેજ આવે છે તો સૌ પ્રથમ તો મિત્રો તમને આ પ્રકારનો એક મેસેજ આવશે કે યોર એપ્લિકેશન એક્સેપ્ટેડ ફોર ધ ફર્ધર પ્રોસેસ એટલે કે આગળની પ્રક્રિયા માટે તમારું જે એપ્લિકેશન નંબર ફલાણા ફલાણા છે તે સ્વીકારવામાં આવી છે તો તેને આપણે ખોલીને જોઈએ તો આ પ્રમાણેનો તમને એક ઈમેલ મળશે અને કદાચ મોબાઈલમાં પણ આ પ્રકારનો એક મેસેજ મળે છે કે તમારી એપ્લિકેશન છે તે આગળની પ્રોસેસ માટે સ્વીકારવામાં આવી છે ત્યારબાદ મિત્રો તમને બીજો એક મેસેજ મળશે જ્યારે તમારી અરજી ડિસ્પોઝ કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રકારનો તમને એક મેલ મળશે કે આયોરા એપ્લિકેશન ડિસ્પોઝલ ડિટેલ તો તેના ઉપર ક્લિક કરી અને તે ખોલીને પણ તમને બતાવીએ તો અહીંયા યોર એપ્લિકેશન સો એન્ડ સો હેઝ બીન ડિસ્પોઝ એઝ મંજૂર એટલે કે તમારી અરજી મંજૂર થયેલ છે તો આ પ્રકારે તમારી અરજીનું સ્ટેટસ તમને ઈમેલ દ્વારા પણ જણાવવામાં આવતું હોય છે અને છેલ્લે આપણે જણાવી દઈએ કે આ પ્રકારનો તમને એક મેલ મળશે જેમાં તમારું જે એપ્લિકેશન અન્વયનું ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું સર્ટિફિકેટ મોકલવામાં આવશે તો તે ખોલીને આપને બતાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ પ્રમાણે સહી સિક્કાવાળું PDF ફોર્મેટમાં ખેડૂત ખાતેદાર ખરાઈનું પ્રમાણપત્ર મોકલવામાં આવે છે જેને આપણે ખોલી અને ડાઉનલોડ કરી તો તમે જોઈ શકો છો કે આપણું જે અરજી કરી હતી તે અન્વયનું જે મહેસૂલ વિભાગના પરિપત્ર અન્વયે ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર ઓનલાઈન આ પ્રમાણે આપણા ઈમેલ એડ્રેસ ઉપર મળી જાય છે આ ઉપરાંત મિત્રો આપણને જે હાર્ડ કોપી છે તે પત્ર વ્યવહારના સરનામા ઉપર મોકલવામાં આવતી હોય છે તો આ પ્રમાણે તમને તમારા જે રજિસ્ટર્ડ ઈમેલ ઉપર ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેનું પ્રમાણપત્ર મળી જશે અને તે ડાઉનલોડ કરી તમારે જ્યાં રજૂ કરવું હોય ત્યાં તમે રજૂ કરી શકો છો તો મિત્રો આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ખેડૂત ખાતેદાર ખરાઈ અંગેના પ્રમાણપત્રની અરજી કરી હોય તો તેનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય આ ઉપરાંત તેના જે સ્ટેટસ માટેનું અપડેટ છે તે આપણા ઈમેલ ઉપર કઈ રીતના મળતું હોય છે તો આ તમામ પ્રક્રિયાથી તમે વાકેફ થઈ ગયા હશો આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.